નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? મારું નામ છે રિયા મેડમ. ધોરણ જુનિયર કેજી, વિષય અંગ્રેજી. બાળકો, આપણે ગયા વિડિયોની અંદર પુનરાવર્તન શીખી ગયા. તો આજે આપણે શીખવાનો છે આલ્ફાબેટ પી. તો બાળકો, તમારે ચોપડીની અંદર પાન નંબર 48 કાઢવાનો છે. એની અંદર તમને આ રીતે પી ફોર પેરોટ આપેલો છે. તમારે મારી સાથે આ મોટો પી છે એના ટપકા જોડવાના છે, અહીંયા ટપકા ગૂંથવાના છે અને આપણે અહીંયા પી લખતા શીખીશું. તો ચલો આપણે જોઈએ. તો બાળકો, અહીંયા તમને પી આપેલો છે. તો પી ઉપરથી શું શું બને? પી ઉપરથી બને પેન્સિલ, પી ફોર પીકો, પી ફોર પેરોટ, પી ફોર પી, પી એટલે ગુણ, ને પી ફોર પોટ. તો આપણે જોઈએ, અહીંયા તમને ટપકા આપેલા છે, આ ટપકા તમારે મારી સાથે જોડવાના છે. તો પહેલા આપણે કરીશું ઊભી લીટી, અડધું ગોળ. ફરી આપણે જોઈશું ઊભી લીટી અને અડધું ગોળ. તો આ શું થઈ ગયો બાળકો? પી ફોર પેન્સિલ. અહીંયા પેન્સિલનું ચિત્ર દેખાય છે ને? તો આલ્ફાબેટ શેના પરથી બને છે? પી ઉપરથી. હવે તમને નીચે ખાનાની અંદર પીના ટપકા આપેલા છે, તો આ ટપકા આપણે જોડવાના છે. પહેલા આપણે કરીશું ઊભી લીટી અને અડધું ગોળ. બાળકો, તમારે યોગ્ય ખાનાની અંદર જ લખવાનું છે. ફરી આપણે જોઈશું ઊભી લીટી, અડધું ગોળ, પી ફોર પેરોટ. ઊભી લીટી, અડધું ગોળ, પી ફોર પીકોક. પીકોક એટલે મોર. આપણે યોગ્ય લીટીને અડાડીને જ લખવાનું છે. પી ફોર પોટ. પોટ એટલે જે ફ્લાવર આપણે મૂકીએ છીએ ને, એ નીચેનો પોટ હોય એને શું કહેવાય? પી ફોર પોટ. ફરી આપણે જોઈશું ઊભી લીટી, અડધું ગોળ, પી ફોર પેન. હવે આપણે અહીંયા નીચે જોઈશું કે યોગ્ય લીટીમાં કેવી રીતે લખવાનું છે. બાળકો, આ ગુલાબી રંગની લીટી આપી છે અને આ ભૂરા રંગની લીટી આપી છે, ત્યાં સુધીને આપણે પહેલા ઊભી લીટી કરવાની છે અને ત્યારબાદ અડધું ગોળ કરવાનું છે. ત્યાં શું થઈ ગયો? પી ફોર પેરોટ. પેરોટ એટલે પોપટ. ઊભી લીટી કરવાની છે, અડધું ગોળ કરવાનો છે. પી ફોર પીકોક. પીકોક એટલે શું બાળકો? મોર. આપણે ગુલાબી લીટીથી ભૂરી લીટી સુધીને પહેલી બે લીટીમાં યોગ્ય રીતે લખતા શીખવાનું છે. તો ઊભી લીટી કરવાની છે અને પહેલા ખાનામાં અડધું ગોળ કરવાનું છે. પી ફોર પેન્સિલ. તમે જે પેન્સિલથી લખો છો ને, એનો આલ્ફાબેટ શેના ઉપરથી બને છે? પી ઉપરથી. ફરી આપણે જોઈશું ઊભી લીટી, અડધું ગોળ, પી ફોર પોટ. ઊભી લીટી, અડધું ગોળ. જો બાળકો, તમે આ રીતે નીચે પી લખશો તો આ શું કહેવાશે? ખોટું કહેવાશે. એટલે આપણે આ રીતે યોગ્ય લીટીમાં જ લખવાનું છે. બાળકો, અહીંયા નીચે આપેલું છે આલ્ફાબેટ પી ફરતે ગોળ કરો. તો અહીંયા તમને નીચે જુદા જુદા સ્પેલિંગ આપેલા છે, એમાંથી આપણે પી શોધવાનો છે. તો આ શું છે? પીઓટી પોટ. તો અહીંયા પી કઈ છે? આરલ. આપણે એની પર શું કરવાનું છે બાળકો? ગોળ કરીશું. આ છે એસ ઓ એ પી, શોપ એટલે સાબુ. તો અહીંયા કઈ છે? પી. સરસ. તમને પી ઓળખતા આવડી ગયો ને બાળકો? સરસ. આ છે પી ઈ એન, પેન. અહીંયા પી કઈ છે બાળકો? આ રહ્યો. આપણે પી ઉપર ગોળ કરવાનું છે. એમ ઓ પી, મોપ એટલે પોતું. તો અહીંયા પી કઈ છે? આ રહ્યો. તો આપણે પી ઉપર શું કરવાનું છે બાળકો? ગોળ કરવાનું છે. તો બાળકો, અહીંયા આપણે પી ના ટપકા જોડ્યા, અહીંયા પી લખતા શીખ્યા અને અહીંયા પી ઉપર આપણે ગોળ કર્યો. તો બાળકો, આ તમારે પાન નંબર 49 ઉપર એચ ડબલ્યુ કરવાનું છે અને નોટની અંદર પણ યોગ્ય લીટીમાં લખતા શીખવાનું છે અને એ થી પી નું પુનરાવર્તન કરવાનું છે. બાળકો, આપણે મળીશું આવતા વિડીયોમાં. આવજો.